રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને પગલે સુરતથી અભ્યાસ કરવા ગયેલા અંદાજે 150થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે, ત્યારે વાલીઓમાં ભારે ચિંતા છે. મોટી સંખ્યામાં વાલીઓ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઓફિસ ખાતે પહોંચી રજૂઆત કરાઈ હતી. પરિવારજનોની રજૂઆત છે કે વિદ્યાર્થીઓ કઠિન પરિસ્થિતિનો સામનો કરે છે ત્યારે વહેલી તકે તેઓના બાળકોને પરત લાવવામાં આવે. જો કે સીઆર પાટીલે આ મામલે યુક્રેન અને રશિયામાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે પણ વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી ત્યાંની પરિસ્થિતિ અંગેની માહિતી મેળવી વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું હતું. પરિવાર સાથે મુલાકાત બાદ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મીડિયાને સંબોધન કરતાં કહ્યું કે 150 જેટલા વાલીઓ રજૂઆત કરવા આવ્યા, ત્યારે દેશના વડાપ્રધાને રશિયાના રાષ્ટ્રપતિ સાથે પણ વાત કરી છે, સરકાર એમ્બેસીના કોન્ટેક્ટમાં છે અને એમ્બેસી પણ તમામની મદદ કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ એક ખૂબ મોટો બનાવ છે, પણ વડાપ્રધાન આ બનાવ પર ધ્યાન આપી રહ્યા છે. મોદી સરકાર ખૂબ જ પ્રયત્ન કરી રહી છે કે જલ્દી જ સારા સમાચાર આવશે. રશિયા દ્વારા જે યુક્રેન ઉપર યુક્રેન સાથે જે યુદ્ધ છેડ્યું છે એના કારણે ભારતના ઘણા બધા વિદ્યાર્થીઓ અને નાગરિકો ત્યાં ફસાયા છે. આજે લગભગ સુરતમાં ત્યાં 150 વાલીઓ પોતાના દીકરા કે દીકરી માટે ચિંતા કરતા અહીં આવ્યા છે અને એમને રજૂઆત કરી છે. અમે એમને આશ્વાસન આપ્યું છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એના માટે મિટિંગ કરી છે, રશિયાના રાષ્ટ્રપતિ સાથે એમણે ફોન પર વાત કરી છે, એવા પણ ન્યૂઝ છે. એમણે વિદેશ મંત્રાલયને પણ સક્રિય કર્યું છે અને ત્યાંની એમ્બેસી, યુક્રેનની એમ્બેસી પણ વિદ્યાર્થીઓને મદદ કરી છે. મારે પણ કેટલાક વિદ્યાર્થીઓ સાથે ગઈકાલે વાત થઈ હતી, એમાંથી લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓ તો યુક્રેનમાં ભારતીય એમ્બેસીના બિલ્ડિંગમાં જ હતા ને ત્યાં બધી એમના માટેની વ્યવસ્થા એમ્બેસીએ કરી છે. હમણાં પણ એક યુવાન સાથે વાત કરી છે, એમને એમ્બેસી દ્વારા જ બસમાં કોઈ સલામત જગ્યાએ એમને લઈ જવાના જતા હતા અને ત્યારે બસમાંથી જ વાત થઈ છે. આ એક ખૂબ મોટો બનાવ છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આખા બનાવ ઉપર ધ્યાન રાખીને બેઠા છે, ઘટતું બધું જ કરવા માટે એમણે સૂચનાઓ આપી છે. મને વિશ્વાસ છે કે આ જે પ્રયત્નો મોદી સાહેબની સરકાર, મોદી સાહેબ પોતે, વિદેશ મંત્રાલય અને એમ્બેસી કહી રહી છે એના જલ્દીથી સારા પરિણામો આવશે અને બધા જ યુવાનો અને નાગરિકો એ આપણા દેશમાં સહી સલામત પાછા ફરશે. એના માટે જ્યાં પણ અમારે પણ રજૂઆત ફરી કરવી હશે અમે એના માટે તૈયાર છીએ અને અમે મદદરૂપ થવા માટે પણ તૈયાર છીએ.